કચે સોમયા ટ્રસ્ટ, સોમયા સંસ્કૃતિ વિહાર અને સોમયા વિદ્યા વિહારના 27મા જ્ઞાનયજ્ઞમાં માનનીય લીલાબેન, સોમયા પરિવારની સર્વે બહેનો, નેહાબેન મહેતા, પ્રીતિબેન શાહ, સાથી કલાકારો અને આપ સૌનું હાર્દિક સ્વાગત. માનનીય લીલાબેનને નમ્ર વિનંતી કે તેઓ નેહાબેન અને પ્રીતિબેનનું સન્માન કરે. એક મેં પકડ. છેલ્લા 11 દિવસમાં અનેકવિધ કાર્યક્રમો માણ્યા પછી ફરી પાછા ગુજરાતી ગીતો, એને એ પણ સદાબહાર ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, એટલે ચાંદો ઉગ્યો ચોકમાં પ્રસ્તુત કરશે નેહાબેન મહેતા અને સાથી કલાકારો. કાર્યક્રમનો દોર હું પ્રીતિબેનને સોંપું છું. હરિઓમ. નમસ્તે. કેજે સોમૈયા ટ્રસ્ટ આયોજિત 27મા જ્ઞાન યજ્ઞમાં આપ સહુનું સ્વાગત છે. સુધાબેને કહ્યું તેમ સદાબહાર ગુજરાતી ગીતો, પણ આજે અમે વિવિધ સ્વરૂપના ગીતો અને એમાં પણ સંગીતનું વૈવિધ્ય લઈ આવ્યા છે. સૂર્યમાંથી પૃથ્વીનો જન્મ થયો અને તે નિશ્ચિત ગતિએ સૂર્યની આસપાસ પરિક્રમા કરવા માંડી. એ ગતિમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થયો તેને પ્રથમ સ્વર કહી શકાય. વાદળાનો ગડગડાટ, સાગરનો ઘૂઘવાટ, નદીઓનો ખળખળાટ, પક્ષીઓનો કલરવ, આ બધા જ ધ્વનિઓ સંગીતમય છે. સંગીતની ઉત્પત્તિ સૃષ્ટિના સર્જક બ્રહ્માએ કરી એમ માનવામાં આવે છે. બ્રહ્માજીએ મહાદેવ શંકરને સંગીત શીખવાડ્યું અને શંકર ભગવાને સરસ્વતી દેવીને. એ પરંપરા આગળ ચાલી અને સરસ્વતી દેવીએ નારદ મુનિને, નારદ મુનિએ ગંધર્વ, કિન્નરો અને અપ્સરાને શીખવ્યું. એ પછી આવે ભૂલોકનો વારો, એટલે એ પછી અપ્સરાઓ પાસેથી એ જ્ઞાન નીચે ધરતી પર ઉતરી આવ્યું. નાટ્યશાસ્ત્રની રચના કરનાર ભરત મુનિ, હનુમાન અને ઋષિ મુનિએને સંગીતનું જ્ઞાન પ્રાપ્ત થયું. આમ પ્રચાર પૃથ્વી લોક સુધી થયો. મહાદેવ શંકરના પંચમુખેથી ભૈરવ, મેઘ, હિંડોલ, દીપક અને શ્રી એમ 5 રાગ ઉત્પન્ન થયા અને છઠ્ઠો રાગ માતા પાર્વતીના મુખેથી માલકંશ રાગ પ્રગટ થયો. ભારતમાં આર્યો નગર રચના કરી ખેતી પશુપાલન વ્યવસાય તરફ વળ્યા. ત્યારે એમને થયું કે જો ઇન્દ્ર અને વરુણદેવ પ્રસન્ન નહીં થાય તો આપણો પુરુષાર્થ વ્યર્થ જશે, આપણને ધન ધાન્ય નહીં મળે. તેથી ઇન્દ્ર, વરુણ, અગ્નિ, ધરતી, સોમ ઇત્યાદિ તત્વોની ઉપાસના માટે તેઓ છંદોબદ્ધ ઋચાઓ ગાવા લાગ્યા. આ છંદગાન એ જ સંગીતનો પ્રારંભ. આ પરંપરા આપણને મહાભારતના કાળમાં પણ મળે છે, જેમાં ગોકુળવાસીઓ ઇન્દ્રની પૂજા કરે છે. કૃષ્ણ એ પરંપરા બદલવા ઈચ્છે છે અને ઇન્દ્રદેવ કોપિત થઈ જાય છે. ત્યારે કૃષ્ણ ગોકુળવાસીઓની રક્ષા કરવા માટે ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉપાડે છે અને માટે એમનું નામ ગિરધારી, ગિરીને ધારણ કરનાર પડે છે.
ઋષિઓએ તપ કરી જીવન અને વિશ્વનું જે સત્ય દર્શન પ્રાપ્ત કર્યું તે મંત્ર, છંદોબદ્ધ મંત્ર તે ઋચા, ગદ્ય મંત્ર તે યજુઃ, અને જે મંત્ર વિવિધ રાગમાં ગવાયા તે સામ. મહર્ષિ કૃષ્ણ દૈપાયને જુદા જુદા સ્વરૂપના મંત્રો તારવીને સંગ્રહિત કર્યા તે સંહિતા કહેવાયા. ટૂંકમાં આ ચારેય વેદનો અર્થ જ જ્ઞાન, અસ્તિત્વ, અસ્તિત્વની જાણ, જે આપણને ઉર્ધ્વ ગતિએ લઈ જાય, ઉર્ધ્વ દિશામાં લઈ જાય તે વેદ. માટે વેદોને માનવ ધર્મની ગંગોત્રી કહેવામાં આવે છે. આજે પ્રારંભમાં આપણે પણ એ જ્ઞાન ગંગોત્રીમાંથી આચમન કરીએ. વેદ જ્યારે ગવાયા ત્યારે ત્રણ જ સ્વરનો એમાં ઉપયોગ થયો હતો. ની સા રે, ની સા રે સા, ની સા રે, ની સા રે સા, ની રે સા. બૈરાગી રાગ છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા, નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ ભક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અહીંથી શિવ પંચાક્ષર સ્તોત્ર થોડું રજૂ કરું છું. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. શિવાય ઓમ નમઃ શિવાય.
મહાદેવને નમન સાથે આ શાસ્ત્રીય સંગીત આપણે સાંભળ્યું, પણ એ પછીનો જે તબક્કો આવે છે તે લોકકલાનો, લોક કવિતાનો અને લોકસંગીતનો આવે છે. વૈદિક કાળે માર્ગી અને દેશી એ બંને ગાયન પદ્ધતિનો સંયોગ થતો રહ્યો. જે સંગીત મોક્ષ માર્ગે લઈ જાય તે માર્ગી સંગીત, અને જે દેશ પ્રદેશનું પ્રાદેશિક સંગીત સમાયેલ છે તે દેશી સંગીત. સંગીતની જેમ સાહિત્ય પણ પ્રાદેશિક ભાષામાં લોકો દ્વારા રચાવા લાગ્યું, તે લોક સાહિત્ય તરીકે ઓળખાયું. સંસ્કૃતના લોકૃત દર્શને ધાતુ પરથી નિષ્પન્ન થયેલો આ શબ્દ તે લોક સાહિત્ય. લોક એટલે સમાજને જોવાવાળો, અને લોક કવિ હૃદયમાં ભાવિત સંસ્કારને પ્રગટ કરે તે ગાય, માટે લોક કવિ. ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્યને ભેગું કર્યું, સંપાદિત કર્યું, એની પુસ્તકોમાં પ્રગટ કર્યું. એની ખૂબ સુંદર કથા એમણે નોંધી છે. 1500 વર્ષ પૂર્વેની આ કથા છે, અને સંસ્કૃત સાહિત્યનો એ સુવર્ણ યુગ હશે. માત્ર માણસો જ નહીં પણ પશુ પક્ષી પણ સંસ્કૃતની ઋચાઓ ગાતા હશે તેવો એ સમય. તે સમયે રાજાના દરબારમાં એક ગ્રામીણ મનુષ્ય આવે છે પોતાની પોથી લઈને, અને રાજા એને પૂછે છે, આ પોથીમાં શું છે? તો કહે છે, મારા લોકોની વાતો છે. રાજા પૂછે છે, કઈ ભાષામાં લખાયેલી છે? એ કહે છે, પૈચાશી ભાષામાં, સંસ્કૃત પછીની ગ્રામીણ લોકો બોલે એ ભાષા. એટલે બધા જ એ કવિની, એ ગ્રામીણ મનુષ્યની અવહેલના કરે છે. રાજા પણ કહે છે, આ ગ્રંથને અહીં કંઈ સ્થાન નથી, એટલે તમે પોથી ખોલશો નહીં. રાજાના જાકારા પછી એ ગ્રામીણ મનુષ્ય ત્યાંથી પાછો ફરે છે અને દૂર દૂર યાત્રા કરતો જાય છે. થોડા દિવસ જાય છે અને રાજાના ભોજનમાં કંઈ મજા આવતી નથી, ફિકાશ આવતી જાય છે. જે રાજાને માંસાહાર કરવાની ટેવ હતી તે હવે મળતો નથી. એટલે રાજા મહારાજ એ રસોઈયાને પૂછે છે અને મંત્રીને પૂછે છે, આનું કારણ શું? મંત્રી કહે છે, આપણા રાજ્યમાં અને રાજ્યની આજુબાજુમાં પશુ પક્ષી દેખાતા નથી, માણા બધા સૂના પડ્યા છે. એવું તે શું થયું કે આ જીવ સૃષ્ટિ અલોપ થઈ ગઈ? મંત્રી એનું કારણ શોધવા જાય છે. નદી નાળા ડુંગરો પસાર કરીને વન પ્રદેશમાં પ્રવેશ કરે છે અને ત્યાં એ આશ્ચર્ય જુએ છે. એક કુટીરની બહાર એક મનુષ્ય મધુર કંઠે વાંચન કરે છે. એ પોથીના વાંચન પછી એક એક પાનું સામે પડેલા અગ્નિને એ અર્પણ કરતો જાય છે. મંત્રી ઓળખી જાય છે, આ એ જ પેલો ગ્રામીણ મનુષ્ય જેને આપણે જાકારો આપ્યો હતો. અને એને દિગ્મૂળ કરી દેનારી ઘટના એ હતી કે પશુ પંખી આજુબાજુ એક ચિત્તે એ કથાઓ સાંભળવા બેઠા હતા. જે કથાને મનુષ્ય જાકારો આપ્યો, સુસંસ્કૃત પ્રજાએ જાકારો આપ્યો, એ કથાનો અનેરો રસ આ જીવ સૃષ્ટિ લઈ રહ્યો હતો. અને આ ઇતિહાસ, આ પરંપરા આજે પણ જોવા મળે છે. જે શિષ્ટતાના નામે સુસંસ્કૃત ભાષા અને વ્યાકરણના નિયમબદ્ધ રચનાઓ આપણે કરીએ છીએ તેમાં લોક ભાષાને પ્રવેશ આપતા લોકો ખચકાય છે. અને આજે ગુજરાતી ભાષા શિષ્ટ ભાષા થઈ, પણ એવી બીજી અનેક બોલીઓ છે જેનું સાહિત્ય આપણે શોધવાનું છે, લખવાનું છે, ગ્રંથસ્થ કરવાનું છે. અને માત્ર સાહિત્ય જ નહીં, એ જ રીતે લોક સંગીત પણ નિર્માણ થયું, જે નર નારીઓએ કામ કરતા કરતા ગાયું. પછી એ પાણી ભરવા જતી હોય, ખાંડતી હોય, દૈણા દળતી હોય કે બાળકને સુવાડતી હોય, આવો એ લોક સંગીતની હલકને માણીએ.
આ કાર્યક્રમને ચાંદો ઉગ્યો ચોકમાં એવું શીર્ષક આપ્યું છે. એનું એક વિશિષ્ટ કારણ છે, કારણ કે અહીંયા સંગીતનું વૈવિધ્ય અને કાવ્ય સ્વરૂપના વૈવિધ્યને લીધું છે. અને ધીમે ધીમે ક્રમશઃ આપણે એ ઐતિહાસિક ભૂમિકાને ઓળખતા જઈશું. ધીમે ધીમે જેવી રીતે ચંદ્રનો વિકાસ થશે, તેવી જ રીતે માનવ સંસ્કૃતિનો પણ વિકાસ વેદકાલીનથી આજે યંત્રયુગની સૃષ્ટિ સુધી થયો છે. એટલે ચંદ્રની શીતળતા સાથે આ કાવ્ય અને ગાયનની સરિતા પણ આપણા હૃદયને અનુપમ મીઠાશથી ભરી દેશે. તેની અનુભવ, તેની અનુભૂતિ, તેની પ્રતીતિ આપણને સૌને થયા વગર રહેશે નહીં. માટે જે રીતે ચોકમાં ભેગા થઈને બધા સંગીત અને કાવ્યને માણતા, એવો સામૂહિક સંઘ આજે અહીં ઉપસ્થિત થયો છે. માટે ચાંદો ઉગ્યો ચોક. કહો પૂનમના ચાંદની આજે ઉગે આથમણીઓ મારા મનડાના મીત, મારા જીવન સંગીત લઈને આ
મૂક્યો એવું ગાતા હોઈએ છીએ, પણ ઓરિજિનલ જે લોકગીત છે એમાં આ રીતે છે કે મેં તો પહેલે પગથી એ પગ મૂક્યો, મારી ખોવાણી નવરંગ નથ માણા રાજ વણઝારી ઝીલણ ઝીલતી. ગુંગ
લોકગીત છે અને હમણાં પિક્ચરમાં લેવું પડ્યું, એટલે સમજો કે લોકગીતો કેટલા બધાના હૃદયમાં લોહીમાં વસ્યા છે. આ બધા જ લોકગીતો હતા જે આજે પણ ગરબામાં ગવાય છે. લોક સંગીતની મજા જ એ છે કે તમારા અંગમાં વીજળીનો કરંટ દોડવા માંડે અને પગમાં તાકાત ન હોય તો એ ગરબા લેવાનું મન થઈ જાય. રાસ અને રાસડા, ગરબી અને ગરબા, એ તો ગુજરાતની શાન છે અને વિશ્વમાં એનો ડંકો વાગે છે. વાસ્તવિક જીવનના ભાતીગળ રંગોની સૃષ્ટિ લોકગીતોમાં જ જોવા મળે છે અને એમાં મનુષ્ય એકલો નથી. આખી સૃષ્ટિ, આખી જીવ સૃષ્ટિ, નદી, નાળા, ડુંગર, પર્વત, પશુ પક્ષી, મેના, પોપટ, મોર, બધું જ એમાં આવે છે. એટલે એને વસુધૈવ કુટુંબકમનો મંત્ર શીખવાડવો નથી પડતો, આપોઆપ એના લોહીમાં એ ચાલ્યો આવે છે. અને આ સંગીતનું કવનનું નવતર રૂપ આપણને જે અહીં જોવા મળે છે, અલબત્ત એ શુદ્ધ શાસ્ત્રીય નથી, પણ એની અનેરી આભા આપણા મનને, આપણા માયલાને સપ્તરંગી બનાવી દે છે. ગુજરાતની ધીંગી ધરા પાસે ખમતી ધર કલા વારસો છે. ખર્ચતા ખૂટે નહીં એવી વિરાસત સારસ્વતના સાધકોએ આપણને આપેલી છે. તેમાં એ લોક કવિ તો નિસ્વાર્થ ભાવે જીવનની સચ્ચાઈને ગાયા કરે છે. આર્ય સંસ્કૃતિના મૂળભૂત 16 સંસ્કારોમાં લગ્ન એ મહત્વની વિધિ છે. આ વિધિને સાંકળતા અગણિત ગીતો આપણી મંજુષામાં પડેલા છે. આ ગીતોમાં મોહિની સામે માંગલ્ય, ઉપભોગની સામે વિશુદ્ધિ, શૃંગારની સામે સંતોષ અને સંયમ, ઉદ્દામ યૌવનની સામે ગાંભીર્ય અને યુગલ જીવનની સામે કુટુંબ જીવન જોડાય છે. લોક સમૂહ વિવિધ પ્રણાલી અને પરંપરા દ્વારા ધર્મને અદ્ભુત રીતે જીવન સાથે સાંકળી લે છે. મંગલ મંત્રોચ્ચાર દ્વારા દેવોનું આવાહન લગ્ન વિધિમાં કરાય છે અને તેની સાથે સાથે સગા વાલાનો મીઠો પરિહાસ પણ જોડાય છે. પરિણયના પગલે પગલે દાંપત્ય જીવનની ડોર વિશ્વાસ અને શ્રદ્ધાથી દ્રઢ બને છે. એટલે એક પ્રકારથી સર્વદેશીયતા અને સંવનનનો અખંડિત સૂર લોક સાહિત્યના લગ્ન ગીતોમાં જોવા મળે છે. આપણે એ ઝલક પણ માણીએ. લગ્નની શરૂઆતમાં ગણપતિને યાદ કરાય છે, તો આજે લોકગીત છે, આજે પણ સૌથી પહેલાં એ જ લગ્ન શરૂ થાય એટલે સૌથી પહેલાં આ જ ગણપતિનું ગીત ગવાતું હોય છે.
આપણો કોઈ પણ સંસ્કાર સમાજ વગર અધૂરો હોય છે, અને સંઘ બળ એ જ આપણી શક્તિ છે. ગામમાં કોઈનો પણ પ્રસંગ હોય, આખું ગામ ખડે પગે ઊભું રહી જાય અને એ પ્રસંગને, ઉત્સવને, આનંદને માણે. માટે જ દેવોના આવાહનની સાથે જ સાજન માજનને પણ બોલાવી લેવાય અને એને સમૂહમાં જોડાઈને વિવાહનો, વિધિનો એક અનેરો ઉત્સવ મનાવવામાં આવે. આ ગીત વગર લગ્ન અધૂરા છે. નાણા વટી રે સાજન બેઠું માંડવે, નાણા વટી અલગ જ ફીલ છે. તમને એક જૂના જમાનામાં પણ લઈ જાય અને એક લોકગીતોની ફીલ આપે. તો આ ઢોલ દિનેશભાઈ આજે વગાડ્યું છે, બહુ સરસ વગાડ્યું. સુધાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ. એ દર વર્ષે આ લાખોપતિ સાજન માજનને પોતાના આંગણે નોતરે છે અને સાથે અમને પણ આમંત્રણ આપે છે. આ લાખેણો શ્રોતા સમૂહ ન હોય તો આપણે પણ ન હોઈએ. પ્રકૃતિ એ આદ્ય શક્તિ છે. સૃષ્ટિને ખીલવે છે, પોષે છે, સૌંદર્ય મંડિત કરે છે. તેવી જ રીતે સ્ત્રી પણ પ્રકૃતિનું પ્રતિરૂપ છે. તે ઘરને સંભાળે છે, અજવાળે છે, સજાવે છે. તેના ગર્ભમાં બીજ અંકુરિત થાય છે ત્યારે જ તે સજાવટને સાચો અર્થ સાંપડે છે. બાળકને જન્મ આપવો, તેને ઉછેરવું, ઘડતર કરવું, આ બધા જ કર્તવ્યો સ્ત્રી જીવનને સાર્થક્ય બક્ષે છે. પણ નિસંતાન નારીની પીડા અકથ્ય હોય છે. સમાજમાં તેનું સ્થાન નગણ્ય બની જાય છે. સૂર્ય પત્ની રન્નાદે પાસે સ્ત્રી સંતાનનું વરદાન માગે છે. ધરતી સાથે નારી હૃદયનો ગાઢ નાતો છે. તેની આંગળીઓ ઘરના આંગણાને લીપતી હોય ત્યારે જાણે ધરતી સાથે પોતાના વાંજિયાપણાની પીડાને વહેંચતી હોય એવી અનુભૂતિ થાય છે. લીપાયેલી ઓકળીઓની ભાતમાં તેના અંતરની આરત વંચાય.
પોતાના સ્વચ્છ આંગણે ભીના ભીના લીપણ પર પગલીનો પાડનાર, ખોળાનો ખૂંદનાર આવે તેવી મનની ઈચ્છાને તે ભાવ વિભોર બનીને ગાય. ઈચ્છાની સાથે સમાધાન કરવાની સ્ત્રીની કોઠા સૂજ પણ લોકગીતોમાં પ્રગટ થઈ છે. આરસામાં પ્રતિબિંબ જોતા હોઈએ એટલી સ્પષ્ટતાથી સ્ત્રીના મનોગતને આ ગીતોમાં આપણે અનુભવી શકીએ છીએ. જુદા શબ્દો બનાવ્યા જેથી કોઈની પણ આશા રહેવી જોઈએ, આશા કાયમ છે, તો એના માટે એમણે શબ્દો થોડા બદલી કાઢ્યા. એ ગાઉં છું. પછવાડે રૂડું ગોડીયું,
નિરાશામાંથી આશા તરફ અને નકારમાંથી હકાર તરફ જવું એ જ જીવનની સાચી રીત છે. સ્ત્રી માત્ર વાત્સલ્ય માટે ઝૂરતી નથી, પણ એની સાથે સાથે બીજા અનેક સંબંધોમાં એ જે આશ્વાસન પામે છે, પોતાના મનની પીડાને હલકી કરે છે અને એક વિશ્વાસ અને શ્રદ્ધા સાથે જીવન જીવે છે, તેને હવે આપણે જોઈએ. દાદા શબ્દની પાછળ એક નાદ સૌંદર્ય છે જ, અને કીધા વગર એ શબ્દો પાછળના ભાવને સમજી જવાય છે, ત્યાં સુધી કે બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યા પણ આપણને સમજાવા લાગે છે, એટલો સંવેદનશીલ મનુષ્ય તો છે જ. પ્રાચીન યોગશાસ્ત્ર અને આયુર્વેદ શાસ્ત્રમાં આપણા શરીરમાં રહેલી નાડીઓનું વિવરણ આપ્યું છે. નાભિની નીચે રહેલ બ્રહ્મગ્રંથિમાં વાયુનો આઘાત થતાં
શરીરની નાડીઓમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. ભક્તોને સાક્ષાત્કાર થયો હોય એવા ચમત્કારોની ઘટના આપણે સાંભળી છે, કારણ કે તેમના શરીરમાંથી, શરીરરૂપી વીણામાંથી એકોહમ એકોહમ શબ્દ ગુંજવા લાગે છે. સૃષ્ટિના સર્જન સાથે સંગીત સંકળાયેલું છે. નાસાએ સંશોધન કર્યું છે અને સૂર્યનું જે પિક્ચર એમણે લીધું છે તેમાંથી ઓમ નામનો રણકાર ગર્જાય છે, સંભળાય છે, અને આ સત્ય છે. અત્યારનો બુદ્ધિશાળી માણસ એ વિજ્ઞાનને તરત સ્વીકારી લે છે. તેવી જ રીતે માનવના જન્મ સાથે પણ સંગીત સંકળાયેલું છે. શિશુને સમજણ પડે તેવી કાલી ઘેલી ભાષામાં કે લયમાં માં ગણગણ્યા કરે અને બાળક શબ્દ વગર પણ એને સમજી જાય અને ખિલખિલ હસવા માંડે. સંગીતની શાસ્ત્રીયતા અહીં સુગમતામાં પલટાઈ જાય છે. સુગમ એટલે સરળ. આપણે વેદકાલીન યુગથી શરૂઆત કરી રાગ રાગીણી ગાયા, એ પછી લોકસંગીત આવ્યું અને હવે આવે છે સુગમ સંગીત. સુગમ સંગીત એ સંગીત ક્ષેત્રનો એક મહત્વનો પ્રવાહ બની ચૂક્યો છે. ગીત, ગઝલ, બાળગીત, હરિગીત ઇત્યાદિ બધા જ સ્વરૂપો અહીં જોવા મળે છે. બાળક જેવી જ સરળતામાં અને લયમાં જે ગવાય એવા ગીતો આપણે સાથે મળીને બોલીએ. નેહાબેન બોલીએ ને. એકચ્યુઅલી આ ગીતો એટલે બાળ ગીતો જે છે એ આપણને બધાને જ ખબર છે, તો જેને યાદ હોય જે બધા સાથે બોલી શકો છો. ભાઈ મારો રે ડાયો, પાટલે બેસીને નાયો, પાટલો ગયો ખસી ને ભાઈ મારો ઉઠ્યો હસી. અને સૌથી પહેલો સંબંધ માતાને કોનો યાદ આવે, એ બાળકને શીખવાડે છે. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે, દીવા તો મેં દીઠા, મામા લાગે મીઠા. મામા લાગે તો ખૂબ મીઠા, પણ મીઠાઈ લાવે મોળી, મોળી મીઠાઈ ભાવે નહીં ને રમકડા કોઈ લાવે નહીં. તેની સાથે જ દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો. ઘોડો કૂદે રમઝમ, ધરતી ધ્રુજે ધમધમ, ધમધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય. કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ, સૌના મનને મોહી ગયો, એક ઝવેરી જોઈ રહ્યો. આ ઝવેરી એ પણ માં જ, એ જ પોતાના બાળકના રત્નને સમજી શકે અને જાણી શકે. કૂદતા કૂદતા આવે કોટ, કોટ મુદીને મૂકી, કોટ કૂદીને મૂકે દોટ, સૌના મનને મોહી ગયો, એક ઝવેરી જોઈ રહ્યો. ઝવેરી એ તો હીરો દીધો, હીરો મેં રાજાને દીધો, રાજા એ ઉતાર્યા તાજ, આપ્યું મને આખું રાજ. રાજ મેં રૈયતને દીધું, મોજ કરીને ખાધું પીધું. મેં એક બિલાડી પાળી છે, મેં એક બિલાડી પાળી છે. મારી સામે જોઈને બોલે છે, કારણ કે છે ને મને આ બહુ જ ગમે છે. એવી આમ જાડી પાડી બિલાડી એ જોઈને મને દ્રશ્ય જ એટલું સરસ લાગ્યું. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુરું પાળી છે. ગીતો ચપ ચપ ચાટી જાય, તે ઉંદરને છટપટ ચાલે, પણ કૂતરાથી બીતી ચાલે. એના દિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. કેવી મજા, કેવી મજા. ગમે તે સમય ઉંમરે દાદા હોય અને પૌત્રનો જન્મ થાય તો ફરી પાછું એનામાં એ બાળપણ જીવતું જાગતું થઈ જાય. અને આ ગીતો આપણે ગમે ત્યારે સાંભળીએ તો પણ આપણામાંનું બાળક તત્વ જે છે એ જીવંત થઈ ઉઠે છે. હવે આપણે ખરેખર ગીત, બાળ ગીત સાંભળીએ. આ ગીત ખબર છે કે નહીં, કેટલાને ખબર છે? કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા, ક્યાં વાત હે.
બહુ સરસ ગીત છે, મને બહુ ગમે છે. કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા, ચાર કાબરા ને ચાર ભૂરિયા જી રે, હાલો ગલુડિયા રમાડવા જી રે. કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા, ચાર કાબરા ને ચાર ભૂરિયા જી રે, હાલો ગલુડિયા રમાડવા જી રે. સંધ્યા આવે ત્યારે સમજાય કે બાળપણ સૌથી અનેરું અને મહામૂલું હતું. સમય વીતી જાય પછી આપણને સમયનું મૂલ્ય સમજાતું હોય છે, અને આ પ્રત્યેક વ્યક્તિ સાથે બને છે. જીવનની કરુણતાની આ સીમા છે. સુગમ સંગીતનો બીજો એક પ્રકાર આપણે માણીએ, ગઝલ. મૂળ ફારસી ભાષામાંથી આવેલું આ સ્વરૂપ છે. મોગલ સામ્રાજ્ય આવ્યું તેની સાથે સાથે આ કાવ્ય સ્વરૂપ પણ આવ્યું. ગઝલ એટલે જ ઇબાદત, પ્રાર્થના, અને એમાં પણ જીવનના અંતિમ સમયે ઈશ્વરની જે પ્રાર્થના થાય, અલ્લાહની જે ઇબાદત થાય, તેને ગઝલ નામે ઓળખવામાં આવતું. પણ સમય જતાં ધીમે ધીમે ગઝલના સ્વરૂપમાં અનેક માનવીય ભાવનાઓ લખાવા માંડી. એમાં પ્રેમ છે, મૈત્રી છે, વિરહ છે, શૃંગાર છે, દેશભક્તિ છે, આ બધું જ આવ્યું. એ લૌકિક સ્વરૂપ સાથે જોડાયું એટલે આજે તો એવું બને છે કે યૌવનમાં પગ માંડે એટલે ડાયરીના પાના શેરો શાયરીથી ભરાવા માંડે. આંખો તે લઈશું કામ, હવે બોલવું નથી, પાળું એક નામ, હવે બોલવું નથી. યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું, કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી. પૂછો ના મોંઘી કે સસ્તી છે, પૂછો ના પ્રીત મોંઘી કે સસ્તી છે, દોસ્તો ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી. અને એમ કરતા કરતા લખાતું જાય અને ડાયરીના પાના ભરાતા જાય. વાસ્તવમાં ગઝલનું સ્વરૂપ સૌને ગમે છે. એનું કારણ, એનું મદમાતું યૌવન છે, એમાં છલકાતા જામ છે, બેવફાઈનું દર્દ છે, વિરહનો વિશ્વાસ છે, મિલનની આરજુ છે, મૈત્રીની મહેક છે, સંગાથનો શૃંગાર છે, ફનાગીરીનો ગર્વ છે, માણસાઈનું માન છે. અને દુનિયા આખીની બાદશાહત મળી હોય તેવો ઠાઠ છે, પછી બીજું શું જોઈએ. એટલે ગુજરાતી સાહિત્યમાં તમે જુઓ તો જેમણે જેમણે ગઝલો લખવાની શરૂઆત કરી છે એ ભાગ્યે જ બીજા કોઈ કાવ્ય સાહિત્ય પ્રકારને અડે છે.
ગઝલકાર એટલે મસ્ત ગઝલકાર. પછી બરકત વિરાણી લો, ગની દહીંવાલા લો, શિકાદમ આબુવાલાને લો, બધા જ ગઝલ પાછળ દીવાના અને પછી ભાવકને પણ એ દીવાના બનાવે છે. અહીં મુકેશ જોશીને એક અદ્ભુત માણસાઈથી ભરી ભરી ગઝલને આપણે જોઈએ. પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે, ત્યારે સાલું લાગી આવે. જંગલને બાજીને બેઠું વાહલાકડો એકાંત ખરે, ત્યારે સાલું લાગી આવે. એકચ્યુઅલી આ સાલું લાગી આવે એટલે શું? આ બીજા કોઈને નથી કહેવાતું, ગઝલકાર પોતાની જાતને કહે છે. અને વળી પ્રશ્ન નિર્માણ થાય છે કે ખરેખર આવું બને છે ત્યારે મને લાગી કેમ નથી આવતું? ભાવ અને ઉર્મિ એ તો મનુષ્યની જન્મજાત મળેલી સંપત્તિ છે, દૈવી વારસો છે. પણ યંત્રયુગમાં આપણે જે સ્પીડે ચાલીએ છીએ તેમાં આ વારસો ધીમે ધીમે ઘસાતો ચાલ્યો છે, એ જીર્ણ શીર્ણ થઈ ચાલ્યો છે. એને ભૂલીએ તો પછી માણસ એ માણસમાં કોણ છે એવો પ્રશ્ન પૂછવાનો પણ સમય આવશે. ચડી રહ્યો છે, ચારે બાજુ ખીણો જ છે અને એકદમ એકાગ્રતાથી એ ચડી રહ્યો છે. છેલ્લે એક જ ડગલું ભરવાનું છે અને એનું ધ્યાન ચૂકી ગયો અને પછી જે થાય છે એ સાદું લાગી આવે. મહાભારતનો અર્જુન લક્ષ્ય વિંધવાનું ચૂકી જાય, કર્ણ દાન દેવાનું ચૂકી જાય, સૂર્ય ઉગવાનું ભૂલી જાય અને સંધ્યા ખીલવાનું શું ભૂલી જાય છે? ના, તો પછી માણસની પાસે માણસાઈનું લક્ષ્ય છે એ કેમ ચૂકી જાય છે? વર્ષોથી પર્વત ચડનારા માણસની ચારે બાજુ ખાઈ ખાઈને ઊંડી ખીણો, એક જ ડગલું બાકી હોને અંતે એનું ધ્યાન ચડે ને ત્યારે સાલું લાગી આવે.
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચડે ને ત્યારે સાલું લાગી આવે તો પછી કણસતા માણસને પીઠે હાથ ફેરવીને આશ્વાસન દેવાનું આપણે કેમ ચૂકી જઈએ છીએ? એક ફૂટપાથ છે, એના ઉપર ભૂખ્યા બાળકો સૂતા છે, આંસુ પી પીને એ લોકો રાત વિતાવી રહ્યા છે. સામેની ફૂટપાથ પર સૂતા હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊણા શ્વાસે સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને ત્યારે સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને ત્યારે સાલું લાગી આવે પાનખરોમાં પાનખરે ને ઝાડલો આખો વાનખરે ને ત્યારે સાલું લાગી આવે જસ્ટિસ દાદા ધર્માધિકારી એમના પ્રવચનમાં એક પ્રસંગ કયો હતો. ટીવીની સિરિયલો જોઈ જોઈને રડી રડીને અડધા થઈ જનારા લોકો રસ્તા પરથી મોટી ગાડીમાં પસાર થાય પણ આજુબાજુની ઝૂંપડપટ્ટીને જોઈને એની આંખોમાં આર્દ્રતા પણ ન આવે, એ કેવી સંવેદનશીલતા! શું એટલી બુઠ્ઠી થઈ ગઈ? અને આ દ્રષ્ટા કવિ એ આપણી સંવેદનશીલતાને વારે વારે ધાર કાઢે છે. વચમાં વચમાં આજે મેં પ્રશ્નો પૂછ્યા એ આત્મનિરીક્ષણના પ્રશ્નો છે, આત્મમંથનનું એ તારણ છે. અને જ્યાં આત્મમંથન ન હોય સમજી લેજો કે સમાજનો વિકાસ પણ ત્યાં થંભી જાય છે. હવે બીજી એક ગઝલ, નયનને બંધ રાખીને, પણ વાસ્તવમાં એમાં તો પ્રણય છે, પણ કવિ હવે આપણને આંખ ખુલ્લી રાખીને હૃદયથી જીવવાનું કહે છે, એ જ આ ગઝલનો સંદેશ. Oh, 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 oh.
હતી પણ રંગ નો તો આપણો એક જ. ઋતુ એક જ હતી પણ રંગ નો તો રસોની પાછળ મૂળ તો અધ્યાત્મ જ રહેલું હોય છે, એટલે ભજનને ભૂલીએ એ ના ચાલે. ભજ ધાતુ પરથી બનેલું શબ્દ ભજન, પોતાના ઈષ્ટદેવને ભજવાતે. મધ્યયુગમાં ભક્તિ સંપ્રદાયનો સૂર્ય ખૂબ તપતો હતો. એનું કારણ રાજકીય અને સામાજિક પરિસ્થિતિ હતી. પરદેશીઓનું આક્રમણ હતું. ધર્મ અને જીવનને બચાવવાની મથામણ હતી. મીરા, આંડાલ, ચૈતન્ય પ્રભુ, નરસિંહ મહેતા, દયારામ, જ્ઞાનેશ્વર, તુકારામ, આ બધા જ ભક્તોએ આપણા સમયને સાચવી લીધો. માનવ મનના અંધકારને ઉલેચ્યા. સમાજને ભક્તિનું પીઠબળ આપી તેની ડામાડોળ પરિસ્થિતિને સ્થાયી સ્વરૂપ આપ્યું. સંસ્કૃતિમાં બે મૂળ સંપ્રદાય છે, એક વૈદિક અને બીજું શ્રમણ સંસ્કૃતિ. એમાં વૈદિક સંસ્કૃતિમાં આપણા બધા જ હિન્દુ ધર્મો આવે છે, વિષ્ણુ, બ્રહ્મા અને મહેશની ભક્તિ. વૈષ્ણવ એટલે વિષ્ણુની ભક્તિ કરનાર. મૂળમાં સામૂહિક રીતે ભોળા દિલનો માનવી સંસારના તાપથી ઉગરવા ભજનમગ્ન બનતો ગયો. વિષ્ણુના જુદા જુદા અવતારો મન મોહી લેનારા બન્યા. અને નરસિંહ મહેતાએ તો સુંદર રીતે વૈષ્ણવજનના લક્ષણોને પણ વર્ણવ્યા છે. અને વળી પાછું એમ પણ કહ્યું છે, જો આ લક્ષણો ન હોય, આ ગુણો ન હોય, તો વૈષ્ણવ નથી થયો રે સિદ્ધને ગુમાન માગું. જેનામાં અહંકાર હોય તેને ભગવાન મળે નહીં. અને શ્રદ્ધાના દીપક વિના ભક્તિની જ્યોત જલે નહીં. ભજનમાં એક તારો પખવાજ મંજીરાનો રણકાર અને શંખ ધ્વનિ ઉદ્વીન મનને શાંત કરે છે. અને આને કારણે જ ભજનની પરંપરા લોકપ્રિય બની રહી. અબોધ માનવી વેદ જ્ઞાનને ન પચાવી શકે ત્યારે તેને માટે ભૂતણ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ભક્તિના માર્ગે
ચાલ્યા જાઓ, અંતે મુક્તિનો માર્ગ પણ મળી જ રહેશે એવું આશ્વાસન પ્રત્યેક સંત આપે છે. આપણે હવે સાથે માણીએ ભજન. ભજવા માટે નેહાબેન જેવો મધુર કંઠ ન હોય તો ચાલે, ભાવ ઊંચા હોવા જોઈએ. એટલે જેને જેને આવડતા હોય ભજન
સાથે જોડાય. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. જેની શ્રમણ પરંપરાનો મુખ્ય ધર્મ તે જૈન અને બૌદ્ધ. અહિંસા અને જીવદયા જેના મૂળમાં છે એવો આ ધર્મ, જેણે બધી જ ઇન્દ્રિયોને જીતી લીધી છે તે જૈન. અને 24 તીર્થંકરોએ જે બોધ આપેલો છે અને ગણધરોએ જે ગણધરવાદ લખેલા છે, જે આગમો સચવાયેલા છે, તે જ જૈન ધર્મને આજ સુધી હજી પ્રેરણાના પિયુષ પાયા કરે છે.
પ્રત્યેક જીવમાં અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચરિત્રના ગુણ રહેલા છે. એ ગુણ આપણને દેખાતા નથી, કારણ કે 8 પ્રકારના કર્મો એ ગુણોને મલિન બનાવી દે છે. એ મલિનતાને દૂર કરવા, કર્મને દૂર કરવા, નિર્જરા કરવી, તપ કરવું, ભક્તિ કરવી, રટણા કરવી, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું અને અંતિમ લક્ષ્ય મોક્ષને મેળવવું, આ જ જૈન ધર્મનો સંદેશ. એવા સહજ આત્મ સ્વરૂપને ઓળખનારા ધર્મને હવે સાંભળીએ. શંકેશ્વર દાદા મારી ચિંતા છું,
નાખેશ્વરના પ્રભાવથી કોઈ અજાણ નથી. જૈન ધર્મમાં આદિનાથનું ધામ તે પાલીતાણા, નેમિનાથનું ગિરનાર અને પાર્શ્વનાથનું શંખેશ્વર ગામ, શંખલપુર ગામ. અને હકીકતમાં એમ માનવામાં આવે છે કે અત્યારના પણ પાર્શ્વનાથની મૂર્તિ જે શંખેશ્વરમાં છે તે પદ્માવતી દેવીથી પૂજિત થયેલી છે. અને એમાં પણ આ શંખેશ્વર નામ ક્યાંથી પડ્યું તો મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણે શંખ ધ્વનિ ત્યાંથી કર્યો હતો, માટે એનું નામ શંખેશ્વર. અને મૂર્છિત થયેલી સેનાને ફરી પાછી જાગૃત કરવા માટે શંખેશ્વરનું નમન લાવવું પડશે, એટલે પાર્શ્વનાથનું નમન લાવવું પડશે એવું કહેવામાં આવ્યું. એટલે કૃષ્ણે તપ આદર્યું અને પદ્માવતી દેવી જે હજારો વર્ષોથી પાર્શ્વનાથની પૂજા કરતા હતા તેને લઈને કૃષ્ણ ભગવાન આવે છે, એમને પક્ષાલ કરે છે અને એ પાણી લઈને મૂર્છિત થયેલી સેના ઉપર છાંટે છે અને આખી સેના ફરી પાછી જાગૃત થઈ જાય છે. સાયન્સ આવા ચમત્કારોને માને કે ન માને, પણ એટલું એ નિશ્ચિત સ્વીકારે છે કે જ્યાં જ્યાં આવા સ્થાન છે તીર્થના, ત્યાંનું લોહ તત્વ એ ખૂબ જોરદાર છે. ત્યાંનું વાતાવરણ, ત્યાંના વાઇબ્રેશન્સ એ અત્યંત શુદ્ધ છે. તે વાતાવરણમાં જઈને જ મનુષ્ય પવિત્ર બની જાય છે. માત્ર જૈન તીર્થોની વાત નથી કરતી, જ્યાં જ્યાં જ્યોતિર્લિંગ છે ત્યાં પણ આ વસ્તુ સાયન્ટિફિકલી, વૈજ્ઞાનિક રીતે પુરવાર કરવામાં આવી છે. એટલે ધર્મ એ માત્ર આંખો મીચીને આંધળી દોટ મૂકવાનું ક્ષેત્ર નથી. આપણા ઋષિ મુનિઓ અત્યારના વૈજ્ઞાનિકોને પણ પાછળ પાડી દે તેવા દ્રષ્ટા હતા, અને એની પાછળ એમનું તપ અને અદ્ભુત દર્શન હતું જે આ પૃથ્વી લોકને જ નહીં અનેક બ્રહ્માંડોને ઓળખી શક્યા હતા, જાણી શક્યા હતા. માટે આ જે ભક્તિ છે, આ જે શ્રદ્ધા છે, આંખું મીચીને એ પદને પણ તમે જો સાંભળ્યું હોત તો ખરેખર સાક્ષાત શંખેશ્વરની મૂર્તિ તમારી નજર સમક્ષ ઊભી થઈ હોત. અને સોમૈયા ટ્રસ્ટ કંઈ એનાથી અજાણ નથી. હમણાં જ આટલો મોટો 10 દિવસનો ઉત્સવ ચુનાભટ્ટી સોમૈયા ગ્રાઉન્ડમાં આયોજિત થઈ ગયો. માત્ર સરસ્વતીની આરાધના કરવાની પ્રેરણા મળે માટે આ ઉત્સવ આયોજિત થયો હતો. સાંભળીએ બીજું એક ભજન. રૂમ જ
ત્યાં સુધી સમાપ્ત નથી થતી જ્યાં સુધી ઈશ્વરને મળવાની વિહવળતા હૃદયમાં જાગતી નથી. અને જે પળે એ જાગે છે તે ક્ષણે જ આપણે પણ મીરાબાઈ થઈ જઈએ છીએ. પછી સંસારની મોહ માયાનો વિષ અમૃત બની જાય છે અને એ જવાબદારી ઈશ્વરની છે. આ શ્રદ્ધા, આ શ્રદ્ધાની ખોટ જીવનને નડે છે. સુગમ સંગીતમાં આગળ વધીએ તો હવે આવે છે નાટ્ય ગીત. અને અહીં બેઠેલા જે રસિકો છે તે તો જૂની રંગભૂમિને જાણતા હશે, એમણે માણેલી પણ હશે. 15-16 દાયકાની તવારીખમાં લગભગ 100 વર્ષનો ગાળો તો જૂની રંગભૂમિનો છે, જેમાં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને પ્રભુલાલ દ્વિવેદીના અનેક ગીતો અવિસ્મરણીય બની રહ્યા. ધનવાન જીવન માણે છે કે મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા, જટ જાવો ચંદનહાર લાવો, કે એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. નાટકના કલાકારો થોડા થોડા ગાઉં છું. મીઠા લાગ્યા તે મને આજ ના ઉજાગરા, જ્યોતિ દિવાલાની વાટ રે, જ્યોતિ દિવાલાની વાટ રે, અલબેલા કાજે ઉજાગરા. મીઠા લાગ્યા તે મને આજ ના ઉજાગરા. પછી એક સાયબો મારો ગુલા ઝટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે, મને લાગ્યો રે, ઓ મને લાગ્યો રે, પ્રેમનો નેણ લો થમતી નહીં બોલું રે, ઓ ઝટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. એક ગીત ખબર નહીં કોઈ સાંભળ્યું હશે કે નહીં, એક રસીલા પ્રેમીના હેડા એ પણ હતું. રસીલા પ્રેમીના હૈડા, પ્રીતમમાં રાત દિન રમતા, પ્રીતમમાં રાત દિન રમતા, સલૂણા શ્યામના સપના, સલૂણા શ્યામના સપના, નજરથી ના કદી ખસતા. સમથિંગ લાઈક ધીસ, મને હજી એક્ઝેક્ટલી યાદ નથી પણ આવું હતું. પછી એક નાગરવેલીઓ, નાગરવેલીઓ રોપા તારા રાજ મહેલોમાં, રૂડા માંડવડા બંધા તારા રાજ મહેલોમાં, આમલિયાની ડાળે રૂડા સરવરિયાની પાળે, આમલિયાની આ બધા ગીતો મારા દાદા ગાતા હતા તો એટલે મેં એમના મોઢે આ બધા વધારે સાંભળ્યા છે. બાકી મને તો આ બધા ગીતો આમ કશું સાંભળવાનો મોકો નથી મળ્યો. એક ગીત આ પણ હતું,
ગાયન કદાચ રાગશાસ્ત્રને ન પણ જાણતું હોય, પણ તેમાં રહેલું ગુજરાતીપણું ખૂબ નશો આપનારો છે. ગુજરાતીપણાની ઓળખ ગાંઠિયા જલેબીમાં કે ખમણમાં નથી. ગુજરાતીઓની ઓળખ એના હોંકારામાં છે, એના પડકારામાં છે અને એના ખોંખારામાં છે. સંગીતના ક્ષેત્રમાં આજે જેનું નામ જોગીની જેમ પૂજાતું હોય તો એ અવિનાશ વ્યાસ. એમણે અદ્ભુત ગીતો આપેલા છે, અદ્ભુત ગીતો. એની સાથે સાથે આપણે આજે જોઈએ તો પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ, આશીષ દેસાઈ આ બધા જ શ્રેષ્ઠ કમ્પોઝિટરો છે. એનો એક પ્રોગ્રામ રાખવો પડે ફરમાઈશ ઉપર. અને હકીકતમાં ભાંગવાડી થિયેટર આ બાળક જે અત્યારના ફરે છે ને, હું એટલી નાની હોઈશ ત્યારે મેં જોયેલું છે. અદ્ભુત નાટકો અને એ સૃષ્ટિ, આખો માહોલ. ત્યારે તો ડરી જ હતી, કારણ કે આખું થિયેટર વન્સ મોર ગાજતું અને હું રડવા લાગતી. આખી આખી રાત નાટકો ચાલતા અને કલાકારો જે અભિનય કરતા, પાત્ર અને સંવાદ અને સન્નિવેશને વફાદાર રહીને. ત્યારે પૈસો એ મહત્વનું નહોતું, કલાને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. આજે કરોડોની કમાણી કરનારી સૃષ્ટિ, રંગભૂમિ હોય કે નાટ્યભૂમિ હોય કે ફિલ્મ સૃષ્ટિ હોય, પણ એના કરતાં પણ વધુ મજા એ નાટકોમાં હતી. પછી એ વડીલોના વાંકે હોય, સંપત્તિ માટે હોય, સૌભાગ્યવતી હોય, પૈસો બોલે છે નાટક હોય, અદ્ભુત નાટકોની સૃષ્ટિ, એ દુનિયા એ માત્ર ભૂતકાળ બનીને રહી ગયો છે. ફરી પાછો એવો કોઈ વિરલો આવશે અને રંગભૂમિ જાગશે. હવે અવિનાશ વ્યાસનું જ એક ગીત આપણે લઈએ, છેલાજી. ઓડિયા
પેરતા પગમારે પાયલ જમ જમ તીરે નથણી લવંગિયાને ઝુમખામાં મોંગા મોતી મળવજો રે પાટણથી પટોળા બહાર હરિયાળા આ ગીતો. પણ નેહાબેન, હવેની પદ્મિની સાવરિયા પાસે શું માગે? ચંદનહાર માગશે કે પટોળા માગશે? એ તો જીન્સ પહેનારી છે. એ માગશે કે મને હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ લઈ જાઓ અને વર્લ્ડ ટૂર કરવાનું વચન આપો તો જ ફેરા ફરું. આ ફેરા પછી પેલા ફેરાનું વચન મને પહેલા જોઈએ છે. એવા સાંવરિયાને હવે યાદ કરીએ. સાંવરિયા રે સાંવરિયા. ખોબો માગું અને દઈ દે દરિયો, આ બધા જ કવિઓ આવા છે. માત્ર સાંવરિયો નહીં, આપણે એને વાંચીએ, માણીએ, ભાવક બનીએ કે ન બનીએ, એ તો આપણને દેતા જ રહે. કવિની કવિતા આર્થિક દ્રષ્ટિને આત્મિક બનાવે.
શ્વાસને વિશ્વાસમાં પલટે અને કૃતિની સંસ્કૃતિ બનવાની ક્ષમતા ધરાવે છે. કવિ કવિતા કોઈ પારિતોષિક માટે નથી લખતો કે ધન પ્રાપ્તિની આકાંક્ષા પણ નથી રાખતો. અલબત્ત આજના સમયમાં એ જરૂરી છે, પણ એ જ સર્વસ્વ નથી. પારિતોષિક એ તો સમાજી સ્વીકૃતિની મોહર મારેલી છે. કવિને એથી કશું ફરક ન પડે, કારણ કવિ જાણે છે સફળતા આનંદ આપે છે, પૂર્ણતા નહીં. અને કવિ જ કવિની કવિતા જ કવિતામાં રહેલું એનું અમિત તત્વ, અમૃત તત્વ જ આપણને અપૂર્ણતામાંથી પૂર્ણ તરફ લઈ જાય છે. સામાન્ય માનવી મીંડામાંથી એકડો ઘૂંટે છે અને કવિ એકડામાંથી મીંડું શોધે છે, કારણ કે શૂન્યમાંથી જ સૃષ્ટિનું સર્જન થયેલું છે. અને એવા કવિઓની આટલી બધી કવિતા, આટલા બધા સ્વરૂપો આપણે માણ્યા. સંગીતના આટલા પ્રકારો, શાસ્ત્રીય લો, લોક સંગીત લો, સુગમ સંગીત લો, અને આ રસલહાણ આપણે માણી, પણ હજી એક રસ ખૂટે છે, દેશભક્તિનો. ખબર નથી અમારે પંથશી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. અલબત્ત હવે એ સમય નથી રહ્યો કે આપણે પરદેશીઓના ગુલામ છીએ, પણ આપણા જ દેશવાસીઓ પરાયા થઈ ગયા છે તેનું શું? પઠાણકોટની ઘટના હજી ભૂલાઈ નથી. એક નાગરિક તરીકે પ્રત્યક્ષ પરોક્ષ રીતે દેશનો વિકાસ થાય, તેની સુરક્ષા કાયમ રહે, તેના પુરુષાર્થમાં આપણે કાચા પડીએ છીએ તેનું શું? આ બધા જ પ્રશ્નો આપણા મનમાં ઉઠવા જોઈએ, જાગવા જોઈએ, અને એના જવાબ રૂપે આપણે જીવનમાં કાર્ય કરવા જોઈએ, તો જ એ સાર્થક. આ સાંભળવું, વાંચવું, મનન કરવું, ચિંતન કરવું, એ જ મનુષ્યનો સ્વભાવ છે. અને દેશભક્તિને આપણે માણીએ એ પહેલાં આ રંગમંચ, આ વ્યાસપીઠ ઉપર બેઠેલા નાગરિકોનો પરિચય નેહાબેન કરાવશે. સૌથી પહેલાં તો કેજી સોમૈયા ટ્રસ્ટ ના અમે આભારી છીએ કે અમને આજે અહીં સ્ટેજ મળ્યું, જ્યાં અમે અમારી ભાવનાઓ વ્યક્ત કરી શકીએ અને લોકો સાથે એક થઈ શકીએ છીએ, ઓડિયન્સ સાથે એક થઈ શકીએ છીએ. અને સુધાબેન ક્યાં ગયા? એમના કામમાં એટલા વ્યવસ્થિત છે કે આ એને ઊભા જ રહી ગયા છે, હવે એમને બોલવાનું છે. સુધાબેન મારા પ્રોફેસર હતા, સિડનેમ કોલેજમાં હું હતી ત્યારે, ત્યારથી અમે બંને એકબીજાને ઓળખીએ છીએ. અને એમણે જ્યારે જ્યારે મોકો મળ્યો છે ત્યારે મને હંમેશા એમણે યાદ કરી છે, ગાવાનો હંમેશા મને ચાન્સ આપ્યો છે, તો હું સુધાબેનનો પણ ઘણો ઘણો આભાર માનું છું. પ્રણામ ગુરુજી. હા, ઓળખાણ કરવાની જ ને. આ છે પ્રતીક્ષા, કીબોર્ડ પર પ્રતીક્ષા. જીતુભાઈ રાઠોડ પેડ પર, દિનેશભાઈ વાઘેલા તબલા અને ઢોલ, પ્રીતિબેન શાહ એ એસએનડીટી કોલેજમાં પ્રોફેસર છે અને શી ઇઝ અ વેરી બિઝી પર્સન, પણ આ બધું એમણે જાતે લખ્યું, એમનો આ શોખ છે ને. મને બહુ જ ગમે છે એમના વિચારો, એટલે ગયા વર્ષે પણ મેં એમને બોલાવેલા અને મેં આ વર્ષે પણ કહ્યું કે તમે જ મને જોઈએ, એટલે હું હંમેશા એમને ખાસ માનું છું. અને સાઉન્ડ આસુ શાહ સાઉન્ડ. અને નેહાબેન ત્રિવેદી મહેતા, કદાચ ત્રિવેદી થઈ જાય, ભવિષ્ય મારા મુખેથી પ્રગટ થયું. આપણા સૈનિકોને અંજલિ આપતા એટલું જ કહેવાનું, આપણા સૈનિકોને અંજલિ આપતા એટલું જ કહેવાનું, ચિરાગો કે તલે ભી જબ અંધેરા હો તો ક્યા કીજે, ચિરાગોં કે તલે ભી જબ અંધેરા હો તો ક્યા કીજે, અગર સૂરજ હો ઉજાલો કા લુટેરા તો ક્યા કીજે. આપણા જ મનુષ્ય
આપણને લૂંટતા હોય તો આપણે કોને ફરિયાદ કરીએ. ના જાન સકે અપને મેં ભી ક્યા ભય હોતા હૈ જીવન મેં, ના જાન સકે અપને મેં ભી ક્યા ભય હોતા હૈ જીવન મેં, મરને મેં ભી જબ જીવન સમજે હમ ભારતીય સંતાન, પ્રભુ દે હમે મંગલ વરદાન. વહ દિન ભી આયે દયાનિધિ, વહ દિન ભી આયે દયાનિધિ, જબ પથ્થર તક ભી ભારત કા હોકર જીવિત સા મચલ ઉઠે, જબ પથ્થર તક ભી ભારત કા હોકર જીવિત સા મચલ ઉઠે. કર દેશ પ્રેમ કા ધ્યાન, કર દેશ પ્રેમ કા ધ્યાન, પ્રભુ દે હમે મંગલ વરદાન, પ્રભુ દે હમે મંગલ વરદાન. આ ગીત જે નેહાબેન ગાય છે ખૂબ જૂનું છે. 1965માં જે યુદ્ધ થયું હતું તે સમયે લતા મંગેશકરે જે ગાયું હતું એ આપણા સૈનિકોને અંજલિ સ્વરૂપ. આ ગીત હિન્દીમાં છે પણ આ ગીતની ભાષા એકચ્યુઅલી છે જ નહીં, આ દરેકનું પોતાનું ગીત છે. અને સોમૈયામાં ગાવા માટે હું એટલી છૂટ લઈ શકું કે હું એ હિન્દી ગાઈશ. જો શહીદ હુએ હૈ ઉનકી જરા
બધા તરફથી શુભ રાત્રી, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય હિન્દ, જય મહારાષ્ટ્ર. થોડું બોલી લો, છેલ્લું પૂર્ણાહુતિ તમારાથી. જય મહારાષ્ટ્ર, જય હિન્દ અને જય મનુષ્ય. હરિઓમ. આંખેથી પૂછ્યું તે આંખેથી કહેવાની, આંખેથી પૂછ્યું તે આંખેથી કહેવાની, કરશો તમે જો મહેરબાની તો તમારા નયનમાં એક ક્ષમણું બનીને અમને સંતાઈ જાતા નહીં વાર લાગે. વિદ્યાર્થીઓ જો આવા હોય તો ગુરુ પણ એવા જ હોય. કજે સોમયા ટ્રસ્ટ, સોમયા સંસ્કૃતિ વિહાર અને સોમયા વિદ્યા વિહારના 27મા જ્ઞાન યજ્ઞમાં ચાંદો ઉગ્યો ચોકમાં, આ ચાંદો ચોકમાં ઉગ્યો અને એના ચાંદરણામાં અનેકવિધ ગીતોના સ્વરૂપો આપણી સમક્ષ નેહા મહેતા સાથી કલાકારો અને પ્રીતિ શાહે રજૂ કર્યા એ બદલ સમગ્ર સોમયા પરિવાર આપનો ઋણ સ્વીકાર કરે છે.